लड़ाई नी मजा त्यारे ज आवे ज्यारे बन्ने पक्षो बराबर ना बड़वान होय। कई कावूज राजकीय युद्ध अत्यारे आपणा देश मां चाली रह्युं छे। एक तरफ छे वडाप्रधान बनवा उत्सुक नरेंद्र मोदी, तो बीजी तरफ छे सत्तानी हैट्रिक नोंधावा तलपापड़ एवी कांग्रेस। बन्नेनी अंतिम इच्छाओ तो सत्ता प्राप्तिनी ज छे, जेथी त्यां सुधी पहोंचवा माटे बन्ने जूथो मरणिया बनी रह्या छे। कांग्रेस क्यारेक खाद्य सुरक्षा बिल नो मास्टर स्ट्रोक फटकारे छे, तो क्यारेक तेलंगाणा ने अलग राज्य बनावानी वात करी सहानुभूति मेळवे छे। परंतु बीजी तरफ कांग्रेस माटे मोदी एवो माथानो दुखावो बनी गया छे के जे कांग्रेसना दरेक कार्य आड़े रोडू बनी उभा रही जाय छे। हवे सांप्रदायिक हिंसा बिल नुं ज उदाहरण लई लो। खाद्य सुरक्षा बिल नी माफक सांप्रदायिक हिंसा बिल ने पण कांग्रेस माटे फायदानो सौदो मनाई रह्यो छे। खास करीने लघुमती वोट बैंक नो विश्वास फरी संपादित करवा माटे कांग्रेस सामे सांप्रदायिक हिंसा बिल जेवू हथियार हाथ लागी गयु छे। आ बिल शियाळु सत्र मां ज पसार थई जाय तेवा तमाम प्रयासो कांग्रेस करशे। परंतु कांग्रेस कोई चाल चाले ते पहला ज मोदीए पोतानी बाजी शुरू करी दीधी छे। शियाळु सत्रना पहला ज दिवसे मोदीए वडाप्रधान ने पत्र लखी सांप्रदायिक हिंसा बिल नो विरोध कर्यो छे। मोदीए आक्षेप कर्यो छे कि एक तो सांप्रदायिक हिंसा बिल नो माळखुं योग्य नथी अने ते लावानो समય પણ સંદિગ્ધ છે। વડાપ્રધાન ને લખેલા પત્રમાં મોદીએ સાંપ્રદાયિક હિંસા બિલને બેકાર ગણાવતા લખ્યું કે આ બિલ રેસિપી ફોર ડિઝાસ્ટર, એટલે કે મોટી દુર્ઘટના માટેનો નુસખો છે। મોદીના મતે જો આ બિલ પાસ થઈ ગયું તો રાજ્ય સરકારોના અધિકાર પર અસર પડશે। સાથે જ મોદીએ માન્યું કે સાંપ્રદાયિક હિંસા પર સતર્ક રહેવાની જરૂર છે, પરંતુ આ બિલને સંસદમાં લાવવા માટે સરકાર આટલી દાવડી કેમ છે। મોદીએ આક્ષેપ લગાવ્યો છે કે લોકસભા ચૂંટણીમાં ફાયદો મેળવવા માટે જ કોંગ્રેસ સાંપ્રદાયિક હિંસા બિલ લાવી રહી છે। નરેન્દ્ર મોદીના આવા વિરોધ છતાં લાગે છે કે સરકાર કોઈ પણ ભોગે સાંપ્રદાયિક હિંસા બિલ પાસ કરાવીને જ રહેશે। વડાપ્રધાન મનમોહન સિંહે આ વાતના સંકેત આપી દીધા છે। સત્ર શરૂ થતા પહેલા જ વડાપ્રધાને કહ્યું કે વૈધાનિક મહત્વ ધરાવતા તમામ મામલામાં સર્વસંમતિ બનાવવાનો પ્રયત્ન તેઓ કરશે। We will arrive at a consensus with regard to the legislation that should be brought to Parliament for discussion and for decision making, and we seek the cooperation of all segments of the House to ensure the smooth passage of the essential legislative business of the party. સરકારના અન્ય મંત્રીઓ પણ વડાપ્રધાનના સમર્થનમાં આગળ આવ્યા। કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ કહ્યું કે મોદીએ પોતાનું કામ કર્યું, હવે અમે અમારું કામ કરીશું। हम जरूर सहमति बनाएंगे और ये बिल इसी सेशन में हम लाएंगे। नहीं, वो उनका काम वो करेंगे, हमारा काम हम करेंगे। कम्युनल वायलेंस अवॉइडेंस बिल हैज बीन इन द एजेंडा ऑफ द यूपीए फ्रॉम वेरी लॉन्ग टाइम। इट इज देयर फ्रॉम 2005. Several consultations have been done, and then it is the commitment, our commitment of the UPA to bring this bill, and it is the need of the our country. વડા પ્રધાન ને લખેલા પત્ર માં મોદી એ સાંપ્રદાયિક હિંસા બિલ ને સમાજ નું વિભાજન કરનારું બિલ કહ્યું હતું। એવું પણ નથી કે માત્ર મોદી અને ભાજપ જ આ બિલ ના વિરોધ માં છે। જયલલિતા અને મમતા બેનર્જી તો અગાઉ જ સાંપ્રદાયિક હિંસા બિલ ને વખોડી ચુક્યા છે। ઉપરાંત શિંદેના ગૃહ મંત્રાલય અને કાયદા મંત્રાલયના અધિકારીઓએ પણ સાંપ્રદાયિક હિંસા બિલ સામે અવાજ ઉઠાવ્યો હતો। આ બિલનો હેતુ કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમજ તેમના અધિકારીઓને સાંપ્રદાયિક હિંસાને નિષ્પક્ષતા સાથે રોકવા માટે જવાબદાર બનાવવાનો છે। બિલમાં કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય સાંપ્રદાયિક સૌહાર્દ, ન્યાય અને ક્ષતિપૂર્ણ પ્રતિકરણની રચના કરવાનો પ્રસ્તાવ છે। ઉપરાંત હિંસાવાળા રાજ્યોના કેસ અન્ય રાજ્યોમાં ટ્રાન્સફર કરવા અને સાક્ષીઓની સુરક્ષા માટે પગલાં લેવાનો પણ પ્રસ્તાવ બિલમાં છે। મતલબ કે એક રીતે તો આ બિલથી રાજ્ય સરકારોની સત્તા પર તરાપ મારવાની જ વાત છે। કદાચ આ જ કારણસર મોદી અને અન્ય રાજકીય વ્યક્તિઓ સાંપ્રદાયિક હિંસાના વિરોધમાં છે। હવે જોવાનું એ રહે છે કે કોંગ્રેસ કઈ રીતે આ બિલ પાસ કરાવશે। વીટીવી બ્યુરો।